અંજારના ગોવર્ધન પર્વત પર વડાપ્રધાનની 30મીએ સભા યોજવામાં આવશે. એલએનજી ટર્મિનલનું લોકાર્પણ કરશે ત્રિકમદાસજી મહારાજ અને અધિકારી ગણેશ. સ્થળ નિરીક્ષણ કર્યું. 30મીએ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજારના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વતની તળેટીમાં એક જાહેર સભાને સંબોધન કરે અને તેમના હસ્તે મુંદ્રા સ્થિત એલએનજી ટર્મિનલનું લોકાર્પણ કરે તેવા કાર્યક્રમનો તખતો ઘડાઈ રહ્યો છે. વડાપ્રધાનની સંભવિત કચ્છ મુલાકાત અંગે ચારેક દિવસથી વહીવટીતંત્ર આગતોર આયોજન કરી રહ્યું છે, જે અંતર્ગત આજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, મુંદ્રા અંજારના પ્રાંત અધિકારીઓ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ટી નટરાજન, પૂર્વ અને પશ્ચિમ કચ્છના જિલ્લા પોલીસ વડા સહિતના કાફલાએ આજે મુંદ્રા અને અંજારની મુલાકાત લીધી હતી. પીએમની જાહેરસભા અંજારમાં ગોવર્ધન પર્વત નજીક યોજાય તેવું આયોજન ચાલી રહ્યું છે. અંજારના પ્રાંત અધિકારી વીએન દબારીએ જણાવ્યું કે અંજારના રાતે તળાવથી જીએસપીએલ મુંદ્રાના એલએનજી પ્રોજેક્ટનો પાયો નખાયો હોય અંજાર પર પસંદગી ઉતારાય તેવી શક્યતા છે. રાતે તળાવ ખાતે સર્વિસ સેન્ટર પણ આવેલું છે. અંજાર સચ્ચિદાનંદ મંદિર અને મંત્રી ત્રિકમદાસજી મહારાજે કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંજારના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત પર પધારી રહ્યા છે અને ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અમારા માટે ઐતિહાસિક ઘડી છે. સમગ્ર અંજારવાસી દ્વારા વડાપ્રધાનની સભાનું સ્થળ ગોવર્ધન પર્વત પર પસંદગી ઉતારવા બદલ આભારની લાગણી વહીવટી તંત્ર સમક્ષ વ્યક્ત કરી છે. આપણા સૌના સદ્ય ભાગ્ય કહેવાય કે દેશના વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી જે આવતી 30 તારીખે રવિવારે સમય લગભગ 3-5 ની વચ્ચે સતાપર ગોવર્ધન પર્વત માંથી આવી રહ્યા છે, એની તૈયારી રૂપે ગઈકાલથી સમગ્ર જે સરકારી તંત્ર છે એ સતાપરના જે અમારા જવાન જે છે એ કામે લાગી ગયા છે. એના માટે થઈ હેલિપેડ બનાવવાની વ્યવસ્થા હોય અથવા તો જઈને સ્ટેજ આદિની વ્યવસ્થા હોય એના માટેના તૈયારી ખૂબ ચાલુ છે. અને ગામમાં એક અનેરો ઉત્સાહ છે, સમગ્ર કચ્છ જિલ્લો એને વધારવા માટે ફંગનાટ કરી રહ્યો છે. ત્યારે અમારા માટે ગૌરવ લાગે ગોવર્ધન પર્વતને માત્ર 3 વર્ષ થયા છે. 3 વર્ષમાં જે આપણે વિચારી પણ ન શકીએ કે આપણા દેશના વડાપ્રધાન આપણે ત્યાં પધારશે, એટલે પધારવાની સાથે માત્ર સતાપર કે કચ્છ કે અંજાર તાલુકા નહીં પણ સમગ્ર અમારા જે રસિક સમાજને કહીં જે ગોવર્ધન પર્વતને માનનાર વર્ગ છે એને પણ વિશેષ આનંદ છે. એ પણ ઉત્સાહપૂર્વક એ સમયની એ ઘડીની વાત જોઈ રહ્યા છે, ક્યારે રવિવાર આવે અને ક્યારે 3-5 જે સમય છે એ આવીને આપણા દેશના વડાપ્રધાન આવે એનું જે વક્તવ્ય છે એમાંથી ઘણું બધું આપણે શીખવા મળ્યું છે. એ શાળાને સડક રીતે એટલે કે કન્યા કેળવણી હોય, વૃક્ષમાં પર્યાવરણ હોય, આવા ઘણા બધા ઉત્સુક યુવાન વર્ગ છે જે મોદીકા કે મોદીભાઈના નરેન્દ્રભાઈના ફેન છે, તત્કાળ છે એ દિવસની બધાને પ્રતીક્ષા રહેલી છે.